ગુજરાતમાં બકરાની જાતો ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે પશુધન વૈવિધ્યમાં પણ ભારત મોખરાનું સ્થાન ધરાવે છે ગુજરાત રાજ્યની ગીર અને કાંકરેજ નસલની ગાયો જાફરાબાદી સુરતી મહેસાણી અને બન્ની નસલની ભેંસો કાઠિયાવાડી ઘોડા અને સુરતી મહેસાણી કચ્છી ઝાલાવાડી અને ગોહિલવાડી નસલના બકરા રાજ્યની ધરોહર છે બકરા નાના કદના અને શાંત સ્વભાવના હોય તેને ઘરઆંગણામાં ઝાડ નીચે બાંધીને સરળતાથી ઉછેરી શકાય છે બકરા મોટે ભાગે ચરિયાણ પર નભે છે અને વિવિધ પ્રકારના ઘાસચારા વૃક્ષની કૂંપળો વાડવેલા કાંટાળી વનસ્પતિ અને ઝાડઝાંખરા ખાઈને પણ નભી શકે છે વળી બકરા હવામાનના મોટા ફેરફાર અને દુષ્કાળની પરિસ્થિતિમાં અને ખાસ કરીને અર્ધશુષ્ક હવામાનમાં પણ ટકી શકે છે બકરા પાલન માટે શરૂઆતનું મૂડીરોકાણ પણ અન્ય પશુઓની સરખામણીમાં ઓછું હોય નાના અને સીમાંત ખેડૂતો અને મહિલાઓ પણ બકરા પાલન વ્યવસાયને આજીવિકાનું સાધન બનાવી નફો મેળવી શકે છે બકરા પાલન થકી માનવજાતની જરૂરિયાતો જેવી કે દૂધ માંસ રેશમી વાળ ચામડું અને સેન્દ્રીય ખાતર વગેરે પૂરી પાડી શકાય છે ભારતમાં કુલ દૂધ ઉત્પાદનમાં બકરાનો ફાળો 3% છે ભારતમાં બકરાની વસ્તી 14.89 કરોડ છે જે દુનિયાની કુલ વસ્તીના 16.68% જેટલી છે ગુજરાતમાં બકરાની સંખ્યા 4.95 લાખ જેટલી છે જે રાજ્યના કુલ પશુધનની સરખામણીમાં 18% જેટલી છે ગ્રામીણ વિસ્તારના નાના અને સીમાંત ખેડૂતો મોટે ભાગે બકરી પાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે આ લોકોનો આવકનો મુખ્ય સ્ત્રોત બકરા પાલન છે ભારતમાં કુલ 34 બકરાની ઓલાદો જોવા મળે છે જેમાંથી ગુજરાત રાજ્યમાં બકરાની મુખ્ય 6 જાતિઓ છે મહેસાણી કચ્છી સુરતી ગોહિલવાડી ઝાલાવાડી અને કાહમી જોવા મળે છે ખેતી અને પશુપાલન એ આપણા દેશની અર્થવ્યવસ્થાનું એક મહત્વનું અંગ છે એમાં ખાસ કરીને પશુપાલન એ લગભગ 30% જેટલું યોગદાન કૃષિ ઉત્પાદનમાં આપે છે પશુઓની અંદર ઘણી બધી ઓલાદો અને ઘણી બધી જાતો છે મોટા પશુઓમાં ગાય અને ભેંસની સમૃદ્ધ ઓલાદો આપણા દેશની અંદર છે એવી જ રીતે નાના પશુઓમાં ઘેટા અને બકરા ખૂબ જ અગત્યના છે એમાં ખાસ કરીને છેલ્લા સેન્સસ પ્રમાણે આપણે જોઈએ તો બકરાઓની સંખ્યા ધીરે ધીરે વધતી રહી છે ઘેટાઓની સંખ્યા ઘટતી રહી છે બકરાઓની ઘણી બધી ઓલાદો દેશભરની અંદર છે એમાં ખાસ કરીને દૂધ ઉત્પાદન આપતી બકરીઓ દ્વિહેતુક બકરીઓ અને માંસ માટેની બકરીઓ આ 3 પ્રકારની બકરીઓ હોય છે ગુજરાતની અંદર ઘણી બધી સારી અને પ્રસિદ્ધ ઓલાદો છે એમાં ખાસ કરીને સુરતી બકરી ઝાલાવાડી બકરી ગોહિલવાડી બકરી મહેસાણી બકરી કચ્છી બકરી અને છેલ્લે છેલ્લે ઉમેરાયેલી કાહમી બકરી આ મુખ્ય ઓલાદો છે સુરતી બકરીની ખાસિયત એ છે કે નાનું પ્રાણી છે ખૂબ જ સારા આંચળ ધરાવે છે ખૂબ સારું દૂધ આપે છે અને દ્વિહેતુક પર્પઝ ઉપયોગ માટે પણ આ ખૂબ જ સારી ઓલાદ છે બકરાઓ બાબતમાં એક વાત કહી શકાય કે એનું પાલન પોષણ અને માવજત એ ખૂબ જ સરળ છે સહેલી છે ગાંધીજીનું પ્રિય પ્રાણી છે અને બકરીનું દૂધ પણ ગુણવત્તાની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે અને નાના બાળકો માટે પણ અને ખાસ કરીને માંદા વ્યક્તિઓ માટે પણ બકરીનું દૂધ એ ઉત્તમ છે મહેસાણી બકરા આ જાતિના બકરા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર તેમજ અમદાવાદના આજુબાજુના વિસ્તારોમાં જોવા મળે છે આ બકરાઓના શરીરનો રંગ કાળો અને કાન સફેદ હોય છે શિંગડા ઉપર થઈ પાછળ તરફ સ્પાઇરલ આકારે વળેલા હોય છે શરીર ઉપર લાંબા અને જથ્થાદાર વાળ હોય છે સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન 2 થી 2.5 લીટર અને વેતરનું દૂધ ઉત્પાદન 200 થી 210 લીટર હોય છે દૂધમાં ફેટની સરેરાશ ટકાવારી 3 થી 4% હોય છે ઉછેર કેન્દ્ર બકરા સંવર્ધન ફાર્મ મોટા જામપુરા તાલુકા થરાદ જિલ્લા બનાસકાંઠા કચ્છી બકરા આ ઓલાદનું વતન કચ્છ જિલ્લાનો આસપાસનો વિસ્તાર છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં પણ આ ઓલાદ જોવા મળે છે
શરીરનો રંગ કાળો તેમજ ગળા, મોઢા અને કાનના ભાગ પર સફેદ ટપકા જોવા મળે છે. નાક રોમન આકાર એટલે કે પોપટની ચાંચ જેવું તથા શિંગડા વળેલા હોય છે. શરીર પર બરછટ વાળ હોય છે. સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન 1.5 થી 2 લીટર અને વેતરનું દૂધ ઉત્પાદન 110 થી 120 લીટર હોય છે. ઉછેર કેન્દ્ર બકરા સંવર્ધન ફાર્મ નલિયા જિલ્લો કચ્છ. સુરતી બકરા. આ ઓલાદ મુખ્યત્વે મધ્ય અને દક્ષિણ ગુજરાતના સુરત, વડોદરા, નવસારી, ભરૂચ, નર્મદા અને વલસાડ જિલ્લામાં જોવા મળે છે. શરીરનો રંગ સફેદ અથવા ભૂખરો હોય છે. શિંગડા ટૂંકા અને પાછળની તરફ જતા તેમજ કાન મધ્યમ કદના હોય છે. બાવલું સુવિકસિત અને આંચળ શંકુ આકારના હોય છે. સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન 2 થી 2.5 લીટર અને વેતરનું દૂધ ઉત્પાદન 310 થી 320 લીટર હોય છે. ઉછેર કેન્દ્ર બકરા સંવર્ધન ફાર્મ કોડ જિલ્લો ભરૂચ. બકરા સંશોધન કેન્દ્ર રામના મુવાડા. પશુ સંશોધન કેન્દ્ર નવસારી. ગોહિલવાડી બકરા. આ ઓલાદ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં જોવા મળે છે. શરીરનો રંગ કાળો હોય છે. આંખો ઝીણી અને ઊંડી ઉતરી ગયેલ તથા નાક વચ્ચેથી ઉપસેલું અને ભરાવદાર હોય છે. સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન 1.5 થી 1.7 લીટર અને વેતરનું દૂધ ઉત્પાદન 230 થી 240 લીટર હોય છે. ઉછેર કેન્દ્ર બકરા સંવર્ધન ફાર્મ મોરબી. ઝાલાવાડી બકરા. આ ઓલાદ સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં જોવા મળે છે. શરીર ઉપર કાળા, સુંવાળા અને ભરાવદાર વાળ હોય છે. આ ઓલાદના બકરામાં ખાસ કોર્કસ્ક્રૂ ટાઈપના શિંગડા હોય છે તથા કાન લાંબા અને પોળા પાંદડા આકારના હોય છે. બાવલું સુવિકસિત અને આંચળ લાંબા નળાકાર આકારના હોય છે. સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન 1.5 થી 2 લીટર અને વેતરનું દૂધ ઉત્પાદન 290 થી 300 લીટર હોય છે. ઉછેર કેન્દ્ર બકરા સંવર્ધન ફાર્મ મોરબી. કાહમી બકરા. આ જાતિના બકરા ગુજરાતના રાજકોટ, જૂનાગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળે છે. આ બકરાઓનું ગળું અને ચહેરાનો ભાગ લાલ બદામી હોય છે, જ્યારે અન્ય શરીરનો રંગ કાળો હોય છે. શિંગડા ઉપર થઈ પાછળ તરફ સ્પાઇરલ આકારે વળેલા હોય છે. શરીર ઉપર વાળ હોય છે. સહજીવન એનજીઓ દ્વારા થયેલ અભ્યાસ મુજબ ગુજરાતમાં કાહમી બકરીની સંખ્યા 7,000 જેટલી છે. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 320 થી 330 લીટર અને દૂધમાં ફેટની સરેરાશ ટકાવારી 3 થી 4 હોય છે. સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન 1 થી 1.25 લીટર જેટલું હોય છે. વૈજ્ઞાનિક રીતે બકરા પાલન કરવા માટેના અગત્યના મુદ્દા. રહેઠાણ. જો ઘનિષ્ઠ પદ્ધતિથી બકરા ઉછેર કરવાના હોય તો બકરાઓની ઉંમર તેમજ શરીરની અવસ્થા પ્રમાણે નાના બચ્ચાઓ, દૂધાળ બકરીઓ, સગર્ભા બકરીઓ અને નર બકરાઓને અલગ અલગ વાડામાં રાખવા જેથી યોગ્ય કાળજી લઈ શકાય. ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળી રહે તે માટે ઓછા ખર્ચે કોઠાસૂદથી બકરાઓના વાડા તૈયાર કરી શકાય છે. ખોરાક પાણી. ભારત દેશમાં મોટે ભાગે વિચરતી જાતિઓ બકરાના મોટા ટોળાઓ રાખે છે અને બકરા સંપૂર્ણપણે ચરિયાણ ઉપર જ નિભાવે છે. બકરા તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે, એટલે જ કહેવાય છે કે બકરી મૂકે કાંકરો અને ઊંટ મૂકે આંકડો. બકરાઓને જો દરરોજનું 5 થી 6 કલાકનું ચરિયાણ મળી રહેતું હોય તો તે લીલા અને સૂકા ઘાસચારાની પૂર્તતા કરે છે. આ સ્થિતિમાં બકરાઓને ફક્ત દાણ જ ખવડાવવાનું રહે છે. તૈલી ખોળ 30%, મકાઈ કે ઘઉં ભરડો 50%, ઘઉંનું ભૂસું 70%, મિનરલ મિક્સર 1.5%, મીઠું 1.5ના ભારણથી લઈ સુમિશ્રિત દાણ બનાવી શકાય. મિનરલ મિક્સર ખવડાવવાથી સારો વૃદ્ધિ દર અને ઊંચો પ્રજનન દર મેળવી શકાય છે, તેમજ પ્રથમ વિયાણની ઉંમર પણ ઘટે છે. ચરિયાણ પદ્ધતિમાં ખોરાકની વિવિધતા અને ઋતુ પ્રમાણે રહેતી અનિયમિતતાને કારણે દૂધ ઉત્પાદન વધારવું તેમજ જાળવવું મુશ્કેલ બને છે. પરંતુ ઘનિષ્ઠ પદ્ધતિથી જો ખોરાકનું નિરણ થાય તો ચોક્કસ દૂધ ઉત્પાદન વધારી શકાય છે. આ પદ્ધતિમાં બકરા ખાઈ શકે તેટલો લીલો ચારો આપવો. પુખ્ત વયના
40-45 કિલો વજન ધરાવતા બકરા આશરે 4 કિલો લીલો ચારો ખાય છે. તેના અભાવમાં કઠોળ વર્ગનું ગોતર 1.5 કિલો જેટલું આપી શકાય. દૂધાળ બકરીઓને પ્રત્યેક લીટર દૂધ ઉત્પાદન દીઠ 300-400 ગ્રામ દાણ આપવું અને પુખ્ત ઉંમરના બકરાઓને દિવસનું 4-5 લીટર પાણી આપવું. એવું કહેવાય છે કે ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાંકરો, એટલે કોઈ પણ ખાણદાણ ઉપર ગાયને નભાવી શકે એ રીતે ખાણદાણ ઉપર આપણે બકરીને પણ નભાવી શકીએ છીએ. મિનરલ મિક્સચર, ખાણદાણ અને ઘાસચારો, લીલો ઘાસચારો આ બધું આપીને બકરીને નભાવી શકાય છે. માવજત અને સ્વાસ્થ્ય. બકરાના દૂધ ઉત્પાદનનો આધાર તેમની માવજત અને તંદુરસ્તી પર નિર્ભર કરે છે. જો બકરાનો સારી માવજત સાથે ઉછેર કરવામાં આવે તો બકરીઓ 11-13 માસની ઉંમરે ગરમીમાં આવતી થઈ જાય છે અને જો સમયસર ફેળવવામાં આવે તો 16-18 માસની ઉંમરે બિયાય છે. બકરીઓ દર 18 દિવસે ગરમીમાં આવે છે અને લગભગ 48 કલાક સુધી ગરમીમાં રહે છે. આથી 24 કલાકના અંતરે 2 વખત બકરીઓને ફેળવવાથી ગર્ભધારણની શક્યતા વધી જાય છે. તમામ બકરીઓને ગરમીમાં આવવાની ઋતુ ચાલુ થાય તે પહેલાના પખવાડિયામાં એક સાથે પુખ્ત બકરી દીઠ દરરોજનું 500 ગ્રામ જેટલું દાણ સંવર્ધન યોગ્ય વજન પ્રાપ્ત કરવા આપવું જોઈએ, જેને ફ્લશિંગ કહે છે. બકરીઓને ગરમીમાં આવવાની, ફેળવવાની તથા ગર્ભાધાન થવા માટેનો ઉત્તમ ગાળો મે જૂન છે. નવેમ્બર ડિસેમ્બર દરમિયાન જન્મેલાનો મૃત્યુદર ઓછો હોય છે. બકરીઓની ગર્ભાવસ્થાનો સમયગાળો 157 દિવસનો હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન બકરીઓને 500 ગ્રામ જેટલું દાણ આપવું જોઈએ. ખાસ કરીને બકરીઓમાં જ્યારે 1-થી વધારે બચ્ચા હોય ત્યારે બકરીઓને ખોરાકની જરૂરિયાત વધી જાય છે અને જો પૂરતો ખોરાક ન મળે તો પ્રેગ્નન્સી ટોક્સેમિયાનો રોગ થવાની શક્યતા વધી જાય છે. જો યોગ્ય કાળજીપૂર્વક બકરીનો ઉછેર કરવામાં આવે તો બકરીઓનું વર્ષમાં 2 વાર બિયાણ થવું શક્ય છે. આમ બકરી વાર્ષિક સરેરાશ 1-7 બચ્ચાને જન્મ આપે છે, જે લવારા ઉછેરી મોટા પાયે વેચીને પણ આવક મેળવી શકાય છે. માદા બકરીઓ ફેળવવા માટે બકરા પાલકોએ સારી આનુવંશિક ગુણવત્તા ધરાવતા નર બકરા રાખવા જોઈએ. નર બકરો સામાન્ય રીતે 1.5-2 વર્ષની ઉંમરે ફેળવવા લાયક થાય છે. પ્રજનન ક્ષમતા માટે જે તે ઓલાદની શુદ્ધતા જાળવી રાખવી જરૂરી છે. પ્રજનન ક્ષમતા જાળવવા માટે દર 40-50 બકરીઓ દીઠ 1 બકરો રાખવો જરૂરી છે. નર બકરાને સંવર્ધનની ઋતુ દરમિયાન 500 ગ્રામથી 1 કિલોગ્રામ જેટલું દાણ આપવું. શક્ય હોય તો નર બકરા માટેનું રહેઠાણ દૂધાળ બકરીઓથી થોડુંક દૂર રાખવું. બચ્ચાના જન્મ બાદ દોરો બાંધી વધારાની નાળ કાપી ટિંચર આયોડિન લગાડવું. જન્મ બાદ બચ્ચાને તુરત જ ધવડાવવું જોઈએ. બચ્ચાની સારી સાર સંભાળ લેવાથી મૃત્યુદર ઘટાડી શકાય છે. વધારે દૂધ ઉત્પાદન અને ઊંચા પ્રજનન દર માટે બકરીઓનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહેવું જરૂરી છે. ખરવા, મોવાસા, આંત્રજ્વર, બળિયો, PPR જેવા રોગો બકરામાં વધારે જોવા મળતા હોય તેને અટકાવવા રસીકરણ કરાવવું જોઈએ. આ ઉપરાંત બકરીઓમાં ચોમાસા પૂર્વે અને પછી એમ વર્ષમાં 2 વાર કૃમિનાશક દવાઓ પીવડાવી, જેથી પરોપજીવીઓથી થતું નુકસાન અટકાવી શકાય. તેમજ બાહ્ય પરોપજીવી પર નિયંત્રણ મેળવવા બજારમાં મળતી કીટનાશક દવાઓ પાણીમાં મેળવી વાડામાં છાંટવી, જેથી વાહકો દ્વારા ફેલાતા પ્રજીવ અને પરોપજીવીથી થતા રોગો સામે કઈક અંશે રક્ષણ મેળવી શકાય. બકરા પાલનના ફાયદા. બકરા પાલન વ્યવસાય ગરીબ, જમીન વિહોણા, નાના અને સીમાંત ખેડૂતો માટે અગત્યનો વ્યવસાય છે. બકરામાં આવાસ, સાર સંભાળ તેમજ અન્ય સાધનોની જરૂરિયાત ઓછી રહેતી હોવાથી મૂડીરોકાણ ઓછું કરવું પડે છે. બકરી વિષમ પરિસ્થિતિ જેવી કે વધુ ઠંડી, ગરમીમાં પણ પોતાના શરીરને આબોહવા મુજબ જાળવી શકે છે. બકરી એ પાલતુ પશુઓમાં નાના કદનું પ્રાણી છે, જેથી ઘરના બધા સભ્યો સરળતાથી તેની સાર સંભાળ રાખી શકે છે. બકરીના દૂધમાં પોષક તત્વો વિપુલ માત્રામાં હોય છે, તેથી જ તેને મનુષ્યની પાલક માતા પણ કહેવામાં આવે છે. બકરીનું દૂધ ગાય ભેંસની સરખામણીમાં પાચન કરવામાં વધુ સરળ છે, તેથી બાળકો માટે વધુ લાભદાયક છે. બકરીમાં દિવસ દરમિયાન જરૂરિયાત મુજબ દોહન કરી શકાતું હોવાથી દૂધના સંગ્રહનો ખર્ચ ઘટાડી શકાય છે. બકરાની લીંડીનું સેન્દ્રીય ખાતર બનાવી કૃષિ પેદાશોમાં પણ વધારે ઉત્પાદન મેળવી શકાય છે.